અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફાર્મસી કાઉન્સિલના ઇલેક્શનનો મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 6 મહિનામાં ઇલેક્શન પૂર્ણ કરવા માટે હુકમ ફરમાવવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 10 વર્ષથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન ન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. 10 વર્ષથી ઇલેક્શન ન થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, તો હાઈકોર્ટ ઇલેક્શન કરવા આદેશ કર્યા છે. અમદાવાદથી હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં 10 વર્ષથી ઇલેક્શન ન થતા હાઈકોર્ટમાં અરજી કરી હતી તેવું સામે આવ્યું છે. તો ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન 6 મહિનામાં પૂર્ણ કરી દેવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે. તો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે ફાર્મસી કાઉન્સિલના ઇલેક્શનને 6 મહિનામાં પૂર્ણ કરી દેવા. વધુ વિગતો આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી જયેશ, જણાવશો કે શું છે વિગત? જી, વાત કરવામાં આવે છેલ્લા 10 વર્ષની વાત કરીએ, છેલ્લા 10 વર્ષથી જે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ઇલેક્શન નથી થયું, 10 વર્ષથી ઇલેક્શન ન થતા ફાર્મસી કાઉન્સિલનો જે મામલો છે, તે મામલો વિચકાયો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં તેની અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમાં નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય કે 6 મહિનામાં આ ઇલેક્શન પૂર્ણ કરવાનો હુકમ છે તે આપી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં આ જે મેટર હતી, મેટર ચાલતી હતી અને ગઈકાલે રાહતનો ફેસલો આવ્યો છે અને હુકમ કરી દીધો છે કે 6 મહિનાની અંદર જે ઇલેક્શન છે તે કરી દેવામાં આવશે, કે 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી ઇલેક્શન ના થવાથી અમુક લોકો નારાજ હતા અને જે લોકોએ જે હાઈકોર્ટમાં અરજી કરી હતી ને હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. જી જયેશ, ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન છેલ્લા 10 વર્ષથી કયા કારણોસર નહોતું થયું? આપણે વાત કરવામાં આવે છેલ્લા જે 10 વર્ષથી જે કાઉન્સિલનું જે ઇલેક્શન અટક્યું હતું, કાઉન્સિલના ઇલેક્શન અટકવું અને જે અંદરની બાબત હતી તેને લઈને જ ક્યાંક જોવા જઈએ તો અમુક લોકો હતા, તેમણે અરજી કરી હતી જે કેમ કે ઇલેક્શન થયા પછી જે એમાં હોદ્દેદારોને નિમણૂક થઈ શકે તેવું હતું. એટલે જયારે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, હાઈકોર્ટમાં અરજી કરીને જયારે હાઈકોર્ટે આમાં ફેસલો આપ્યો છે કે જે 10 વર્ષમાં ઇલેક્શન પૂર્ણ નથી થયું અને છેલ્લા 6 મહિનામાં ઝડપી રીતે ઇલેક્શન પતાવી દેવામાં આવે, તો હાઈકોર્ટના હુકમથી અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે? જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો 10 વર્ષથી ઇલેક્શન ન થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, હાઈકોર્ટ 6 મહિનામાં ઇલેક્શન પૂર્ણ કરી દેવા માટે આદેશ કર્યો છે. સભ્ય છે તેઓએ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં 2013 પછી કોઈ પણ ફાર્મસીની ચૂંટણી થયેલ ન હતી, તેથી ચૂંટણી કરાવવાની ગુજરાત ફાર્મસી કાઉન્સિલ રજૂઆત કરતાં તે રજૂઆતમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલના હાલના પ્રમુખશ્રીએ કોઈ પગલાં ન લેતા તેમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ફાર્મસી એક્ટ પ્રમાણે ચૂંટણી કરાવવા માટે દાદ માગતે ખાસ દીવાની અરજી દાખલ કરેલ હતી. તેમાં સરકારને હાઈકોર્ટ તરફથી નોટિસ કાઢતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી કરવા માટે શ્રી એમપી ગઢવી, મદદનીશ કમિશનર વર્ગ 1 મુખ્યમથક ગાંધીનગરની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડેલું છે. તે જાહેરનામું નામદાર ગુજરાત હાઈકોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવેલું હતું. એના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોગ્ય શ્રી એમપી ગઢવી મદદનીશ કમિશનરને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ચૂંટણી તારીખ 14/7/2023 છ મહિનામાં પૂરી કરી ચૂંટણીનું પરિણામ જાહેર કરવાનો આદેશ આપેલ છે.